કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું પ્રવીણ સર આજે ધોરણ 12ના વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર વિષય ભણાવીશ. એમાં આજે આપણે ચેપ્ટર 2 આર્થિક વૃદ્ધિ અને વિકાસ સમજીશું. પણ એ સમજીએ એ પહેલાં અર્થશાસ્ત્ર વિષયની થોડી વાત કરીએ. તમે આમ તો 11મા ધોરણમાંનો અભ્યાસ અને પરિચય મેળવીને આવ્યા છો, એટલે વધારે ડિટેલમાં નહીં જઈએ. અર્થશાસ્ત્ર વિષય હોય કે કોઈ પણ બીજો વિષય હોય, આપણે કોઈ પણ વિષય ભણીએ છીએ કે જીવનમાં કંઈ પણ શીખીએ છીએ, શા માટે? કે આપણા જીવનની જે સમસ્યાઓ છે એને દૂર કરી શકીએ, આપણા જીવનને વધુ સરળ બનાવી શકીએ. તો અર્થશાસ્ત્ર વિષય ક્યાં ઉપયોગી છે? તો અર્થશાસ્ત્ર વિષય જે આર્થિક સમસ્યાઓ છે, આર્થિક સમસ્યાઓ જેવી કે ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, આ બધી આર્થિક સમસ્યાઓ છે. અને આ સમસ્યાનો અભ્યાસ કરવા, તેનું નિરાકરણ લાવવા, તેના ઉપાયો શોધવા માટે જે વિષય ઉપયોગી નીવડે છે એનું નામ છે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રનો અભ્યાસ અર્થશાસ્ત્રીઓ કરે અને એ આપણને આ બધી સમસ્યાઓના ઉપાય સમજાવે. કોઈ એક અર્થશાસ્ત્રી કોઈ ઉપાય સમજાવીને જાય તો બધા દેશ એને અપનાવે, અને પછી જો એમાં આપણને યોગ્ય પરિણામ ન મળે તો એમાં સુધારા કરીને બીજો ઉપાય સૂચવવામાં આવે. જેમ અત્યારે હાલની પરિસ્થિતિની જ આપણે વાત કરીએ તો અત્યારે જે પરિસ્થિતિ છે કોરોના વાયરસની, તો સરકાર અત્યારે કોઈ એક ઉપાય એમને મળે છે, એ અપનાવે છે, પછી ધાર્યું પરિણામ નથી મળતું તો બીજો ઉપાય લાવે છે. બસ અહીંયા પણ એવું છે. વર્ષો પહેલાં અર્થશાસ્ત્રીઓ આપણને ઉપાય આપીને ગયા કે આર્થિક સમસ્યાઓ દૂર કરવી હોય તો આર્થિક વૃદ્ધિ કરો. પરંતુ આર્થિક વૃદ્ધિ કરવાથી જેવું જોઈએ એવું સમસ્યાનું નિરાકરણ ન મળ્યું, માટે અર્થશાસ્ત્રીઓએ પોતાના ઉપાયને અપગ્રેડ કર્યો અને નવો ઉપાય સૂચવ્યો કે આર્થિક વિકાસ કરો તો સમસ્યાઓ દૂર થશે. તો આ આર્થિક વૃદ્ધિ શું છે અને આર્થિક વિકાસ શું છે, અને વૃદ્ધિમાં શું મર્યાદા હતી, શું ખામી હતી જેથી આપણે વિકાસનો ખ્યાલ લાવવો પડ્યો, એ આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે. સૌથી પહેલાં આપણે આર્થિક વૃદ્ધિ એટલે શું એ સમજીશું. આર્થિક વૃદ્ધિ એટલે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક તમે 10મામાં 11મામાં ભણ્યા છો, છતાં ફરી એકવાર ટોપિક આવ્યો છે તો આપણે રિવાઇઝ કરી લઈએ. રાષ્ટ્રીય આવક એટલે વર્ષ દરમિયાન દેશમાં જે ચીજવસ્તુ સેવાઓનું કુલ ઉત્પાદન થાય તેના મૂલ્યનો સરવાળો, ટૂંકમાં ઉત્પાદનનો સરવાળો. જ્યારે માથાદીઠ આવક એટલે દેશમાં જે વર્ષ દરમિયાન કુલ ઉત્પાદન થાય તેને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે આવક વધે તેને માથાદીઠ આવક કહેવાય. આમ દેશની રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધે તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય, ટૂંકમાં દેશનું ઉત્પાદન વધે. અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ તેની વ્યાખ્યા આપી છે, આપણે એ વ્યાખ્યાઓની સમજ લઈએ. એમાં પહેલાં છે હેન્સન. હેન્સનના મતે ચીજવસ્તુ કે સેવાના કુલ ઉત્પાદનના પ્રમાણમાં વધારો થાય એટલે આર્થિક વૃદ્ધિ. જે હમણાં જ મેં તમને કીધું કે દેશમાં ચીજવસ્તુ સેવાનું કુલ ઉત્પાદન વધે તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. બીજા અર્થશાસ્ત્રી છે સાયમન. સાયમનના મતે દેશમાં ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં વધારો થાય, ટૂંકમાં દેશની ઉત્પાદન શક્તિ વધે, દેશનું ઉત્પાદન વધે તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. અને ત્રીજા છે શ્રીમતી ઉર્સુલા હિક્સ.
એમને આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપી છે કે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે. વિકસિત દેશ એટલે જેનો વિકાસ થઈ ગયો છે, જે દેશનો વિકાસ થઈ ગયો છે, જ્યાં આધુનિક ટેકનોલોજી આવી ચૂકી છે, જે દેશનું માળખું બદલાઈ ચૂક્યું છે, એ દેશે હવે કોઈ નવા સુધારા કરવાની ખાસ જરૂર રહેતી નથી. એ દેશે ફક્ત દેશનું ઉત્પાદન વધારવા પર ફોકસ કરવાનો હોય છે, ટૂંકમાં ફક્ત આર્થિક વૃદ્ધિ કરવાની હોય છે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશે ફક્ત ઉત્પાદન વધારવા પર ધ્યાન નથી દેવાનું, ઉત્પાદન વધારવાની સાથે ઘણા બધા બદલાવ કરવાના છે, જેને આર્થિક વિકાસ કહેવાય છે. જ્યારે આપણે એનો તફાવત બંનેનો સમજશું ત્યારે આ વ્યાખ્યા ફરી એકવાર થોડી ડિટેલમાં એનો અર્થ મેળવીશું. એકવાર ફરી, વૃદ્ધિ એટલે શું? તો દેશની રાષ્ટ્રીય માથાદીઠ આવક વધે, ટૂંકમાં દેશનું ઉત્પાદન વધે, તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. અને અર્થશાસ્ત્રીઓએ એવું સમજાવ્યું કે દેશમાં આર્થિક વૃદ્ધિ કરો એટલે ઉત્પાદન વધારો, તો તમારા દેશની આર્થિક સમસ્યાઓ દૂર થશે, ગરીબી ઘટશે, બેરોજગારી ઘટશે, ભાવ વૃદ્ધિ અટકશે. કઈ રીતે આવું થશે? તો વૃદ્ધિ કરવી હશે તો ઉત્પાદન વધારવું પડશે, હવે ઉત્પાદન વધારવું હશે તો ઉદ્યોગો વધારવા પડશે, ઉદ્યોગો વધશે તો રોજગારી વધશે, બેરોજગારી ઘટશે, લોકોને રોજગારી મળશે તો ઘરમાં આવક આવશે, તો ગરીબી દૂર થશે, ઉત્પાદન વધશે તો ચીજ વસ્તુના ભાવ પણ ઘટશે, આમ ગરીબી બેરોજગારી ભાવ વધારો બધું દૂર થશે. શું કરવાથી? તો આર્થિક વૃદ્ધિ કરવાથી. આવું અર્થશાસ્ત્રીઓ ઉપાય બતાવીને ગયા, એટલે દુનિયાના મોટાભાગના દેશોએ આ ઉપાયને અપનાવ્યો, આર્થિક વૃદ્ધિ કરવા પાછળ દોટ મૂકી, ઉત્પાદન વધારવા પાછળ. પરંતુ વૃદ્ધિ કરવા છતાં દેશમાં ગરીબી દૂર ના થઈ, બેરોજગારી દૂર ના થઈ, માટે અર્થશાસ્ત્રીઓને પોતાનો જે વિચાર, પોતાનો જે ઉપાય હતો એ બદલવાની જરૂર ઊભી થઈ અને નવો ઉપાય લાવ્યા, જેને આર્થિક વિકાસ કહેવાય છે. એના વિશે સમજીએ એ પહેલાં આપણે આર્થિક વૃદ્ધિમાં શું ખામીઓ હતી, શું મર્યાદાઓ હતી, આપણે એ જોઈએ. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ, તો એની પહેલી મર્યાદા હતી કે એ ફક્ત પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લે છે. પરિમાણાત્મક પરિવર્તન એટલે ફક્ત ઉત્પાદનનો વધારો જોવે છે. ઉત્પાદન વધ્યું તો આર્થિક વૃદ્ધિ થઈ, પણ એ ઉત્પાદન વધવા પાછળનું કારણ નથી જોતું. એ ઉત્પાદન વધ્યું છે તો કઈ રીતે વધ્યું છે, એ ઉત્પાદન વધારવા પાછળ કયા કયા બદલાવ આવ્યા છે, એ વૃદ્ધિના ખ્યાલમાં ધ્યાનમાં નથી લેવાતું, ફક્ત પરિણામ ધ્યાનમાં લેવાય છે. બીજું છે, માત્ર આવક વધે છે પણ દેશમાં કોઈ સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિક બદલાવ આવતા નથી. ફક્ત આવક વધવાથી દેશમાં સમસ્યાઓ દૂર ના થઈ જાય, દેશની જે સંસ્થાઓ છે એમાં પરિવર્તન આવવું જોઈએ, દેશનું માળખું બદલાવવું જોઈએ, લોકોના વિચારો બદલાવા જોઈએ. આવક વધે, ઉત્પાદન વધે, પણ લોકોના જે વિચારો છે જૂના પુરાણા, દેશમાં જે ઉત્પાદન પદ્ધતિઓ છે હજી જૂની પુરાણી, કાર્યશૈલી પણ હજી જૂની પુરાણી, તો દેશમાં સમસ્યાઓ દૂર નથી થતી. ત્રીજી મર્યાદા છે કે આ ખ્યાલ મર્યાદિત છે. મર્યાદિત એટલે સંકુચિત, નાનો ખ્યાલ. કેમ? કારણ કે એમાં ફક્ત એક જ વસ્તુ જોવામાં આવે છે, ઉત્પાદન વધ્યું. બસ ઉત્પાદન વધ્યું એટલે વૃદ્ધિ થઈ ગઈ, કઈ રીતે વધ્યું, કયા કારણથી વધ્યું એ નથી જોવાતું. અને છેલ્લી મર્યાદા છે એની કે દેશના લોકોનું કલ્યાણ જાણવામાં આ ખ્યાલ બહુ ઉપયોગી નથી. કોઈ દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ હોય તો આપણે કોન્ફિડન્ટલી એવું નથી કહી શકતા કે એ દેશમાં
લોકોનું કલ્યાણ થયું જ હશે. ઘણા દેશ એવા છે કે જેમાં ઉત્પાદન વધ્યું છે છતાં પણ દેશના લોકોનું જીવનધોરણ હજી સુધર્યું નથી, લોકોનું કલ્યાણ થયું નથી. એની પાછળ ઘણા કારણ જવાબદાર હોય છે. તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ માત્ર પરિમાણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લે છે, ફક્ત આવક વધારાને અથવા તો ઉત્પાદન વધારાને જ દર્શાવે છે અને લોકોના કલ્યાણને જાણવા માટે એટલો ઉપયોગી નથી. માટે અર્થશાસ્ત્રીઓને નવો કોન્સેપ્ટ, નવો ખ્યાલ લાવવો પડ્યો જેને આપણે કહીએ છીએ આર્થિક વિકાસ. નેક્સ્ટ ટોપિક છે આપણો આર્થિક વિકાસ. પહેલાં એની સમજ લઈએ આર્થિક વિકાસ શું છે. તો આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે. બહુમુખી એટલે બહુ બધા એમાં બદલાવ આવે. પ્રક્રિયા આપણે કોને કહીએ, પ્રક્રિયા એટલે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ કાર્યો થાય તો એને પ્રક્રિયા કહેવાય. આર્થિક વિકાસમાં પણ એક પછી એક ઘણા બધા બદલાવ આવે છે. સૌથી પહેલો તો દેશમાં આર્થિક વિકાસ થાય એટલે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, ઉત્પાદન તો વધે જ, સાથે સાથે આર્થિક અને સામાજિક માળખું બદલાય. દેશની આર્થિક પ્રવૃત્તિઓમાં બદલાવ આવે, દેશનું જે સામાજિક માળખું છે, દેશનું જે સમાજ છે, એમની રહેણી કહેણી છે, એમના વિચારો છે, એમની જીવનશૈલી, એમાં બદલાવ આવે છે. દેશની જે રાષ્ટ્રીય આવક છે જેમાં ત્રણ ક્ષેત્રોનો ફાળો હોય છે જે તમે ભણેલા છો, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા, જો દેશનો આર્થિક વિકાસ થાય તો દેશમાં રાષ્ટ્રીય આવકમાં અથવા ઉત્પાદનમાં ખેતીનો ફાળો ઘટતો જાય છે, જ્યારે ઉદ્યોગ અને સેવાનો ફાળો વધતો જાય છે. જો દેશમાં આવું પરિવર્તન આવે છે તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. જેમ ભારતમાં અત્યારે આઝાદી પછી ભારતમાં રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો ઘટતો જાય છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધતો જાય છે. આથી કહી શકાય કે ભારત દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ત્રીજું પરિવર્તન છે, આધુનિક ટેકનોલોજી આવે છે દેશમાં, નવી નવી ટેકનોલોજી આવે, આર્થિક વિકાસ થાય તો એ પછી ખેતી ક્ષેત્ર હોય કે ઉદ્યોગ હોય, દરેક ક્ષેત્રમાં. ત્યારબાદ દેશમાં ગરીબી ઘટે, બેરોજગારી ઘટે, આવકની અસમાનતા ઘટે, આ બધી આર્થિક સમસ્યા છે જેની આપણે સ્ટાર્ટિંગમાં ચર્ચા કરી, અને આ સમસ્યા દૂર કરવા માટે તો આ વિષય છે. તો આર્થિક વિકાસ કરવા પાછળનો મેઇન હેતુ એ જ છે કે આર્થિક સમસ્યા દૂર થાય. તો ગરીબી બેરોજગારી ઘટશે તો જ આર્થિક વિકાસ થયો તેવું કહેવાશે. અને આમ વિકાસનો જે ખ્યાલ છે એ વૃદ્ધિ કરતાં કેવો છે, વિશેષ છે. કારણ કે વૃદ્ધિનો ખ્યાલ સંકુચિત છે, સીમિત છે, જ્યારે વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. હવે આર્થિક વિકાસની અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ જોઈએ. સૌથી પહેલી વ્યાખ્યા છે જી એમ મેયરે આપી છે કે આર્થિક વિકાસ એટલે શું. તો દેશમાં ગરીબી રેખા નીચે જીવતી વસ્તીમાં વધારો ન થાય, અસમાનતા વધે નહીં, આ શરતે દેશની માથાદીઠ આવક વધે. શું કીધું છે એમને કે દેશમાં ગરીબી રેખા નીચે જીવતી વસ્તી ન વધે, મતલબ દેશમાં ગરીબોની સંખ્યા ન વધે, આવકની વહેંચણી અસમાન ન થાય, દેશમાં જે અમીરો છે અને ગરીબો છે એમની વચ્ચે જે અંતર છે એ ના વધે. બંને સરખા થઈ જાય એવું તો બહુ શક્ય નથી, પણ જે અંતર છે એ વધે નહીં આવકનું. આ શરતે માથાદીઠ આવક વધે તો આર્થિક વિકાસ. માથાદીઠ આવક વધે છે પણ ગરીબી રેખા નીચે જીવતી વસ્તી પણ વધે છે, અથવા માથાદીઠ આવક વધે છે સાથે સાથે આવકની અસમાનતા પણ વધે છે,
તો તે આર્થિક વિકાસ નથી. બીજી વ્યાખ્યા આપી છે મેકલપે. શું કીધું છે એમણે? કે ઉત્પાદનના સાધનો અને તેની રીતમાં ફેરફાર થાય, માથારીઠ આવકમાં સતત વધારો થાય અને લોકોનું જીવનધોરણ ઊંચું જાય. માથારીઠ આવક, રાષ્ટ્રીય આવક તો વધવાની જ છે, એ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહી દીધું. વૃદ્ધિ તો કરવાની જ છે, વૃદ્ધિ કર્યા પછીનું જે સ્ટેપ છે તેને વિકાસ કહે છે. મેકલપ એવું કહે છે કે દેશમાં ઉત્પાદનના સાધન અને ઉત્પાદન પદ્ધતિ બદલાય. ઉત્પાદનના સાધન બદલાય મતલબ આધુનિક ટેકનોલોજી આવે, ઉત્પાદનમાં નવી નવી પદ્ધતિ આવે, દેશની આવક વધે અને સાથે લોકોનું જીવનધોરણ પણ ઊંચું જાય, તો તેને આર્થિક વિકાસ કહે છે. હવે આર્થિક વિકાસના લક્ષણ વ્યાખ્યાઓ સમજીએ કોઈ પણ ટોપિકની, તો લક્ષણ જનરલી એમનામ ખ્યાલ આવી જાય, અથવા કોઈના લક્ષણ સમજીએ તો વ્યાખ્યાઓ સમજણ પડી જાય. પહેલું લક્ષણ છે એનું, સતત ચાલતી પ્રક્રિયા. સતત ચાલતી પ્રક્રિયા આપણે કોને કહીએ? સતત એટલે નિરંતર, હંમેશા ચાલુ રહે. તો આર્થિક વિકાસ એ એકવાર કરી લીધો અને કામ પૂરું થઈ ગયું એવું નથી. દરેક દેશે આ પ્રક્રિયા સતત કરવી જ પડે. જો આર્થિક વિકાસ એકવાર કરીને પછી એ લાઈફ ટાઈમ ચાલવાનું હોય તો અમેરિકા, યુરોપના દેશોએ હવે કશું કરવાની જરૂર જ નથી. એટલે આર્થિક વિકાસ સતત કરતો રહેવો પડે છે. નવી નવી ટેકનોલોજીઓ સતત આવતી રહેશે, નવી નવી પદ્ધતિઓ શોધતા રહેવું પડશે, તો આ પ્રક્રિયા સતત કરવી પડે છે. બીજું, એમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તન ધ્યાનમાં લેવાય છે. પરિમાણાત્મક પરિવર્તન એટલે ઉત્પાદનનો વધારો, અને ગુણાત્મક પરિવર્તન એટલે માળખામાં પરિવર્તન. મતલબ કે ઉત્પાદન તો વધ્યું છે, પણ ઉત્પાદનના સાધનો બદલાયા છે કે નહીં, ટેકનોલોજી બદલાઈ કે નહીં, ઉત્પાદન પદ્ધતિ નવી આવી કે નહીં, આ ધ્યાનમાં લેવાય છે. પરિમાણાત્મક પરિવર્તનનું એક તમને ઉદાહરણ આપું કે દેશમાં આ વર્ષે વરસાદ સારો પડે અને ખેતીનું ઉત્પાદન સારું થાય, તો આને ઉત્પાદન વધ્યું એટલે આને પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. પણ આ ઉત્પાદન વધવા પાછળ દેશે કે આપણે શું કર્યું? કશું નહીં. કોણ મહેરબાન થયું છે? કુદરત મહેરબાન થયું છે. દેશમાં કોઈ માળખું બદલાયું નથી, કોઈ સુધારા નથી થયા. તો આ માત્ર પરિમાણાત્મક પરિવર્તન છે અને વૃદ્ધિ છે. પણ ખેતી ક્ષેત્રનું ઉત્પાદન વધ્યું છે, સાથે સાથે ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજી, યાંત્રિકરણ થયું, સિંચાઈ ક્ષેત્રમાં સુધારો વધારો થયો, સુધારેલા બિયારણો ખેડૂતો સુધી પહોંચ્યા, રાસાયણિક ખાતર દવાઓ એમને મળી, અને દેશનું ખેત ઉત્પાદન વધ્યું, આને ગુણાત્મક પરિવર્તન કહેવાય અને આને વિકાસ કહેવાય. ત્રીજું લક્ષણ છે, માંગમાં પરિવર્તન આવે. ચીજ વસ્તુ સેવાઓની માંગ બદલાય, દેશનો વિકાસ થાય એટલે લોકોની આવક વધવાની. લોકોની આવક વધશે એટલે લોકો પોતાના જીવનને વધારે સગવડભર્યું, વધારે સારું બનાવવા પ્રયત્ન કરશે. એટલે મોજ શોખની, લક્ઝરિયસ વસ્તુઓ જેને આપણે કહીએ છીએ, એની માંગ વધશે. એક સમય હતો, તમે તો કદાચ એ સમય નથી જોયો, પણ જ્યારે અમે નાના હતા ત્યારે, અમે અત્યારે તમે જે લાઈફ જીવો છો રેસ્ટોરન્ટમાં જમવાનું ને આ પીઝા બર્ગર ને, ટુ વ્હીલર લઈને આજે તમે એક્ટિવા લઈને ટ્યુશન સ્કૂલે આ એજમાં જતા હોય છો, કે ઘણું બધું એવું તમારી પાસે છે, મોબાઈલ ફોન જે તમારી ઉંમરના અમે હતા ત્યારે અમારી પાસે નહોતું, અને અમારા વાલી એટલું કેપેબલ પણ નહોતા કે અમને અપાવી શકે. આજે દેશનો વિકાસ થયો છે, દેશના લોકોની આવક વધી છે, તો આપણે આ બધી ચીજવસ્તુઓ વાપરતા થયા છે. આજે સામાન્ય વ્યક્તિના ઘરમાં પણ તમને ટુ વ્હીલર, એસી આવી બધી વસ્તુઓ જોવા મળી જશે. તો આ વસ્તુઓની, આ બધી લક્ઝરિયસ વસ્તુ છે, પણ એની માંગ વધી છે. કેમ? કારણ કે દેશનો વિકાસ થયો છે.
તો દેશનો વિકાસ થશે તો ચીજવસ્તુની માંગ પણ બદલાશે. શ્રમની ગતિશીલતા વધશે. ગતિશીલતા બે પ્રકારની જે તમે 11th ભણ્યા છો, ભૌગોલિક ગતિશીલતા અને વ્યવસાયિક ગતિશીલતા. ભૌગોલિક એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, અને વ્યવસાયિક ગતિશીલતા એટલે એક વ્યવસાય કે ધંધામાંથી બીજા વ્યવસાયમાં જવું. દેશનો વિકાસ થશે, દેશની અંદર રોજગારી વધશે, એટલે દેશના જે શ્રમિકો છે એ રોજગારી માટે ગામડામાંથી શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. આજે તમે જો 1991 પછી દેશમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ થયું, દેશમાં ઔદ્યોગિક વિકાસ થયો, તો 91 પછી ભારતની અંદર શહેરીકરણ બહુ થયું, ગામડાની મોટા ભાગની વસ્તી શહેરોમાં આવી. અત્યારે વાત અલગ છે કે બધા ગામડામાં કોરોનાની બીકથી જતા રહ્યા છે, પણ આ વિકાસ થવાના કારણે શ્રમિકો શહેરમાં આવ્યા, તો શ્રમની ગતિશીલતા વિકાસના કારણે વધે છે. મૂડીસર્જન વધે છે. મૂડીસર્જન એટલે મૂડીરોકાણ. દેશનો વિકાસ થશે, ઉદ્યોગ ધંધાને આગળ વધવાની તક મળશે, ચીજવસ્તુની માંગ વધશે, એટલે સીધી વસ્તુ છે કે રોકાણ પણ વધશે. ધંધામાં તેજી હશે તો રોકાણ વધશે, મૂડીસર્જન વધશે, ઉત્પાદન વધશે. આ બધું એકબીજા સાથે સાંકળની જેમ જોડાયેલું છે. ચીજવસ્તુની માંગ વધશે, પહેલાં તો લોકોની આવક વધશે તો માંગ વધશે, માંગ વધશે તો ચીજવસ્તુનું ઉત્પાદન વધશે. નફો વધવાથી ઉત્પાદન વધારવું હશે તો મૂડીરોકાણ કરવું પડશે, મૂડીરોકાણ થશે તો ઉદ્યોગો વધશે, ઉદ્યોગો વધશે તો લોકોને રોજગારી મળશે, લોકોને રોજગારી મળશે તો ફરી પાછી લોકોની આવક વધશે. આમાં ચક્ર ચાલ્યા જ કરે. અને ટેકનોલોજીમાં ફેરફાર, જે મેં તમને આગળ એક બે વાર આવા ટોપિક સમજાવ્યો કે વિકાસ થવાથી નવી નવી ટેકનોલોજી આવે છે. હવે આર્થિક વિકાસના ખ્યાલની પણ કેટલીક મર્યાદાઓ છે. એની પહેલી મર્યાદા છે કે આર્થિક વિકાસ પણ માનવ પ્રગતિનું ચોક્કસ માપદંડ નથી. હજુ પણ ઘણા દેશમાં એવું જોવા મળે છે કે દેશમાં વિકાસ થયો છે છતાં જીવનધોરણ સુધર્યું નથી, માનવ વિકાસ થયો નથી. ભારત દેશની જ આપણે વાત કરીએ તો આપણા દેશમાં પણ ઘણો સારો વિકાસ થયો છે, છતાં હજી લોકો ગરીબી રેખા નીચે જીવે છે. ઘણા એવા લોકો છે જેમને બેઠક જમવાનું નથી મળતું. તો એવા ઘણા દેશોમાં આવું જોવા મળ્યું છે કે આર્થિક વિકાસ થયો છે છતાં પણ માનવ વિકાસ જોવા નથી મળતો. એટલે આ એક ચોક્કસ માપદંડ નથી, એની માટે તમારે બીજા ઘણા પાસાઓ જોવા પડે છે. આર્થિક વિકાસનું માપન પણ મુશ્કેલ છે. દેશનો આર્થિક વિકાસ થયો છે તો ઉત્પાદન વધ્યું છે, રોજગારી વધી છે, આ બધા તો આંકડાઓ મળી રહે છે, પણ દેશના લોકોનું જીવનધોરણ કેટલું સુધર્યું છે, લોકોને રોટી, કપડાં, મકાન જેમની પ્રાથમિક જરૂરિયાતો છે કેટલા અંશે મળી છે, અને ફક્ત મળી છે નથી જોવાનું, એની ગુણવત્તા પણ જોવાની છે, કેવી મળી છે આ પણ જોવું પડે. આ બધું માપવું મુશ્કેલ છે. આમ વિકાસ એટલે જીવનધોરણમાં સુધારો જ એવું તમે ચોક્કસપણે ન કહી શકું.